સલામ બાળકો તમે લોકો સિનિયર કેજીમાંથી પહેલાં ધોરણમાં આવી ગયા તો તમે સિનિયર કેજીમાં પહેલી એબીસીડી અને બીજી એબીસીડી બંને લગતા શીખ્યા હવે આપણે પહેલાં ધોરણમાં પણ પહેલી એબીસીડી અને બીજી એબીસીડી શીખીશું તો તમે લોકો પહેલાં ધોરણમાં પહેલી એબીસીડી અને બીજી એબીસીડી બી સીડી એ ખાનાવાળી નોટમાં લખતા હતા હવે આપણે પહેલી એબીસીડી અને બીજી એબીસીડી એ ફોર લાઈનની નોટમાં લખતા શીખીશું તો હું તમને ફોર લાઈનની નોટમાં કેવી રીતના લખવું એ સમજાવીશ અને શીખવાડીશ કે તમે લોકો ફોર લાઈનની નોટમાં કેવી રીતના લખશો તો આપણું પહેલું ચેપ્ટર છે પેટર્ન રાઇટિંગ તો આપણે એબીસીડી શીખતા પહેલાં આપણે ફોન લાઇનની નોટમાં લખતા શીખીશું એટલા માટે આપણે પહેલાં પેટર્ન રાઇટિંગ શીખીશું તો આપણું ઇંગ્લિશ પ્રાઇમર છે એમાં પહેલું ચેપ્ટર છે પેટન રાઇટિંગ તો આપણને અહીંયા એક ચિત્ર આપેલું છે તો આ ચિત્રમાં કીધું છે કે ચિત્ર પૂર્ણ ચિત્ર પૂર્ણ કરી તેમાં રંગ પૂરો તો આ ચિત્રમાં આપણને ડોટ આપેલી છે અહીંયા જુઓ આ ડોટ આપેલી છે તો આપણે પહેલાં આ ડોટ પેન્સિલ વડે કમ્પ્લીટ કરવાની છે અને પછી એમાં મનગમતા કલર પૂરવાના છે તો આપણે આ પેન્સિલ વડે આ ડોટને પહેલાં એ કરવાની છે ઘૂંટી લેવાની છે તો પેન્સિલ વડે કેવી રીતના ઘૂંટશો એ હું તમને તમારે એથી પેન્સિલ વડે આ ડોટને પૂરી લેવાની છે બરાબર છે તો આ ડોટ ઘૂંટાઈ ગયા પછી તમારે આની અંદર કલર પૂરવાનો છે ક આમાં કલર પૂરાઈ ગયા પછી હવે અહીંયા આપણને એક સૂચના આપેલી છે કે આપેલી રેખાઓ ઘૂંટો અને પછી તમારી જાતે રેખાઓ દોરો તો અહીંયા આપણે આ ડોટ આપેલી છે એને પેન્સિલ વડે ઘૂંટી લેવાની છે અને આપણે યાદ રાખવાનું છે કે અંગ્રેજી એ બે લાઇનમાં લખાય તો આપણે આ ડોટને આમ ઘૂટી લઈશું તો આપણે આ ડોટને ઘૂટી લીધા પછી આ રીતના આપણી પેટન તૈયાર થઈ જશે તો તમારે પણ ધીરે રહીને બે લાઇનમાં આના પેન્સિલ વડે આ ડોટ ઘૂટી લેવાની છે અને પછી પોતાની જાતે આ બે લાઇનમાં ધીરે રહીને લખવું એ પણ આવડી છે તો આ રીતના આપણે પેટર્ન આગળ વધારવાની છે તો તમારે દરેક બેનમાં કેવી રીતના લખવું એ શીખવાનું છે બરાબર છે તો આ આખું પેજ કમ્પ્લીટ થઈ ગયા પછી આપણું આ બીજું પેજ છે તો આપણા બીજા પેજમાં પણ એ જ રીતે પેટર્ન આપેલી છે તો આપણે આ પેટનને પણ એ જ રીતના પહેલાં આ ચિત્રને પૂર્ણ કરવાનું ઘૂંટી લેવાનું અને પછી એની અંદર મનગમતા કલર પૂરી દેવાના અને પછી અહીંયા આપેલું છે કે સ્ટેન્ડિંગ લાઇન છે સ્લીપિંગ લાઇન છે એટલે કે ઊભી લીટી અને આડી લીટી સ્ટેન્ડિંગ લાઈન એટલે ઊભી લીટી અને સ્લીપિંગ લાઈન એટલે કે આડી લીટી તો આ સ્ટેન્ડિંગ લાઇન અને સ્લીપિંગ લાઇનને પણ આપણે એ જ રીતના પેન્સિલ લઈને ઘૂંટી લેવાનું છે આમ ઘૂંટી લીધા પછી આપણે ધીરેને આમ સ્લીપિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઇન સ્ટેન્ડિંગ લાઈન આ રીતના આપણે ડોટ ઘૂંટી લીધા પછી પોતાની જાતે લખવાનું છે કે સ્ટેન્ડિંગ લાઇન સ્ટેન્ડિંગ લાઇન સ્લીપિંગ લાઈન સ્લીપિંગ લાઇન સ્લીપિંગ લાઇન સ્ટેન્ડિંગ લાઇન સ્ટેન્ડિંગ લાઇન સ્ટેન્ડિંગ લાઈન આ રીતના જો તમને ડાયરેક્ટ કરતા ના આવડે તો તમારે આમ ડોટ ડોરી દેવાના અને પછી ડોટ ડોરીને પણ તમે કરી શકો તો સ્ટેન્ડિંગ લાઇન સ્ટેન્ડિંગ લાઇન સ્ટેન્ડિંગ લાઇન આ રીતના તો દરેક બાળકે આ રીતના ધીરે રહીને સ્ટેન્ડિંગ લાઇન દોરવાની છે સ્ટેન્ડિંગ લાઇન અને સ્લીપિંગ લાઇન બંને તો તમારે ધીરે રહીને ડોટ કમ્પ્લીટ કરવાના અને પછી ફોર લાઇનમાં લખવાની પ્રેક્ટિસ કરવાની તો તમને ફોર લાઈનની નોટમાં કેવી રીતના લખવું એ પણ આવડી જશે પછી આપણું આગળનું પેજ છે તો આગળના પેજમાં પણ આપણ આપણે પછી એ જ રીતના આપણે આ ચિત્રમાં ઘૂંટી લેવાનું છે ને એમાં મનગમતા કલર પૂરવાના છે પછી એ જ રીતના આ પેટર્ન પણ આપણે આગળ વધારવાની છે તો આ પેટર્ન પણ તમે એ જ રીતના વડે અહીં આગળ ઘૂંટીજો અને પછી ધીરે ધીરે દોરજો બરાબર છે આ પેજ કમ્પ્લીટ થઈ ગયા પછી આપણું આગળનું પેજ છે તો આગળના પેજમાં પણ એ જ છે કે આપણે પેટર્ન રાઇટિંગ આગળ વધારવાનું છે અને આ ચિત્રમાં કલર પૂરવાનો છે આ એ થઈ ગયા પછી આપણું આ એક પેજ છે એ પેજમાં પણ આપણે એજ કરવાનું છે કે પેટર્ન રાઇટિંગ દોર લખવાનું છે અને આપણે આ ચિત્રમાં કલર પૂરવાનો છે તો આપણું આ ઇંગ્લિશ પ્રાઇમરનું આપણું આજનું આટલું લેસન છે તમારે આખું કમ્પ્લીટ કરવાનું છે ચોપડીમાં પણ કલર પૂરવાનો છે અને આ પેટર્ન રાઇટિંગ કમ્પ્લીટ કરવાનું છે બધા પેજ પર આજ આ બધા પેજ કમ્પ્લીટ થઈ ગયા પછી તમારે આ પેટર્ન છે એ આપણી ઇંગ્લિશની નોટ છે ફૂલ લાઇનની ઇંગ્લિશની નોટ હોય તો એ ફૂલ લાઇનની નોટમાં તમારે આ બધી પેટર્ન નોટમાં લખવાની છે એમાં પણ જે રીતના મેં અહીંયા શીખવાડ્યું એ જ રીતના તમારે તમારી ઇંગ્લિશની નોટમાં પણ એ જ રીતના લખવાનું છે જો તમને લખતા ના ફાવે તો તમારે ડોટ દોરી દેવાના અને ટપકા દોરીને પછી તમારે પેટર્ન રાઇટિંગ લખવાનું છે